नमस्कार विद्यार्थी मित्रों, मुद्रा लेख डिजिटल एजुकेशन में आपनो हार्दिक स्वागत है। मित्रों, आपने धोरण 12 विषय अर्थशास्त्र इकोनॉमिक्स के अंदर प्रकरण नंबर 11 भारतीय अर्थतंत्र में नूतन प्रश्नों विषय अभ्यास करीशु। मित्रों, आज अपना वीडियो लेक्चर के अंदर शहरीकरण की हकारात्मक असरो जोईशु। अपने आगलना वीडियो लेक्चर के अंदर शहरीकरण एटले शुं, शहरीकरण कई रीते थवा पायमु, तो भाई शहरीकरण थाय तो एना कारणे भारतीय अर्थतंत्र उपर क्यारेक सारी तो क्यारेक खराब, तो अहीं आपणे शहरीकरणनी हकारात्मक एटले के सारी सारी जे असरो थाय जे बाबतो छे जेनो अभ्यास करीशुं। तो विश्वमां सौथी वधु शहरीकरण चीनमां थयुं अने चीन बाद भारत में थई रह्युं छे, कारण के बन्ने देश अतिवस्ती धरावता देशों छे। तो पहलू दावे छे शहरीकरण थवा माटेनुं हकारात्मक पासू के बाबत माळखाकीय सुविधामां वधारो। हवे माळखाकीय सुविधाओ वधे एटले ते क्षेत्रमां अनेक गणी रोजगारी वधे, रोजगारी वधे એટલે લોકોની ખરીદ શક્તિ વધે, જેથી વસ્તુની અછત પૂરી કરવા નવા ઉદ્યોગો સ્થપાય અને વધુ રોજગારી વધે। આમ રોજગારી વધતા આવક વધે અને આવક વધતા ખરીદ શક્તિ વધે, તો ખરીદ શક્તિ વધતા પાછા નવા નવા ઉદ્યોગો સ્થપાય, નવા નવા ઉદ્યોગો સ્થપાય અને નવી રોજગારીની તકો વધે, તો આ ચક્ર સતત ચાલ્યા જ કરે। આમ માળખાકીય સુવિધાઓમાં વધારો થવાથી રોજગારી વધે અને આ ચક્ર ચાલ્યા કરે, અને આ શહેરીકરણને કારણે ભારતીય અર્થતંત્રનો વિકાસ તરફ લઈ જાય। હવે જોઈએ ગરીબીમાં ઘટાડો। તો ભાઈ ગરીબી અને બેરોજગારી એકબીજા ઉપર પરસ્પર એકબીજા સાથે સંકળાયેલી સમસ્યા છે, કારણ કે બેરોજગારીને લીધે ગરીબી આવે છે। તો આમ આ બંને સમસ્યા એકબીજા સાથે સંકળાયેલી છે। તો શહેરીકરણથી ઉદ્યોગો અને સેવા ક્ષેત્રોમાં રોજગારીનું સર્જન થાય છે અને ગામડાઓમાંથી શહેરમાં વસતા લોકોને યોગ્યતા મુજબ રોજગારી મળી રહેતા ગરીબીના પ્રમાણમાં ઘટાડો થાય છે। એટલે કે શહેરીકરણ થવાથી ગરીબી, પોવર્ટી ઇન ઇન્ડિયા એટલે કે ભારતની અંદર જે ગરીબી રેખા છે, ગરીબી રેખામાં ઘટાડો થતો જોવા મળે છે। સાંસ્કૃતિક વિકાસ, ભાઈ શહેરોમાં સુદૃઢ એટલે કે સારી સુવિધાઓ હોવાથી માનવી શિક્ષણના લાભથી સમાજને સુસંસ્કૃત માનવીની ભેટ આપી શકે, તો કે માનવી શિક્ષણના લાભથી સમાજને સુસંસ્કૃત શિક્ષણની ભેટ મળે છે। ઉપરાંત વૈવિધ્યસભર વાંચનાલયો, બુક સ્ટોલ, આ બધું માનવીના સાંસ્કૃતિક વિકાસમાં સૌથી મહત્વનો ભાગ ભજવતું હોય છે। મિત્રો, હવે આવે છે અત્યાધુનિક આરોગ્યની સેવાઓ। ભાઈ શહેરીકરણને લીધે આરોગ્યની પણ અનેકવિધ જરૂરિયાતો ઉદ્ભવે છે। આજે અમદાવાદ જેવા મોટા શહેરમાં અત્યાધુનિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો દરેક વિસ્તારની અંદર આવેલી છે। અમદાવાદ નહીં તો સુરત, બરોડા, રાજકોટ, ભાવનગર, લગભગ આજે જુઓ શહેરીકરણ થવાથી આ બધા શહેરોની અંદર આવી મલ્ટી સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલો જોવા મળી રહી છે। ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પણ આવી હોસ્પિટલો ઊભી કરે છે, જેથી લોકોના આરોગ્યમાં સુધારો થાય। હવે આવે છે સામાજિક અસર, એટલે કે શહેરીકરણથી લોકોની વિચારસરણી છે એ આધુનિક બનતી જાય। તો શહેરોમાં અત્યાધુનિક ઉપકરણોનો ઉપયોગ સતત વધતા શહેરના લોકોની વિચારસરણી પણ આધુનિક જોવા મળે છે। તેઓ
ઝડપથી વિશ્વમાં આવતા નવા પરિવર્તનોના પ્રવાહો સાથે પરિચિત થઈ શકતા હોવાથી તેમના વાણી, તેમના વર્તન, એના વિચારો, એની રીતભાત આ તમામની અંદર પરિવર્તનની છાંટ જોવા મળે છે. હવે આવે છે ઊંચું જીવન ધોરણ. ભાઈ શહેરીકરણને લીધે લોકોની આવકમાં વધારો થાય, વધારો થતા આવકની અંદર વધારો થતા અત્યાધુનિક સુવિધાને લીધે ગ્રામ્ય વિસ્તારના લોકો કરતા શહેરના લોકોનું જીવન ધોરણ ઊંચું જોવા મળે છે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો, તેવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુ ને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11 બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે. થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ લક.